નમસ્કાર દર્શક મિત્રો, સ્ટાન્ડી 7 ની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, કોરોનાનો કપરો કાઢતો હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે, એટલા માટે કારણ કે કેસો ઘટી રહ્યા છે એવું પણ ક્યાંક કહેવામાં આવી રહ્યું છે. ગુજરાતની સ્થિતિની જો વાત કરવામાં આવે તો ગુજરાતની સ્થિતિની જે અલગ અલગ સંખ્યાઓની જે વાત હતી, 13,000, 14,000, 15,000, 16,000 અને 17,000 સુધી આંકડાઓ પહોંચ્યા હતા, હવે એ આંક ક્યાંક ઓછો થઈ રહ્યો છે. એટલે સ્પષ્ટપણે આપણે લાગ્યું કે કોરોનાના કેસમાં દિન પ્રતિદિન હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે ગુડ ન્યૂઝ કહી શકાય, રાહતના સમાચાર એટલા માટે કહી શકાય કે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે અત્યારે હાલ મહત્વના એક બ્રેકિંગ ન્યૂઝ કહી શકાય એ સામે આવી રહ્યા છે કે ધોરણ 12 ની જે પરીક્ષા જે લેવાની જે વાતો હતી, ગુજરાત સરકારે આમ તો પહેલા પણ બેઠકો કરી હતી, પરીક્ષાઓ લેવી કે કેમ અને કઈ રીતે લેવી, કયા આધારે લેવી અને કયા માત્રામાં લેવી, આની ચર્ચાઓ તો પહેલા કરી હતી, પરંતુ આજે આખરી ચર્ચા કરી જ નાખી. ચર્ચામાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે, બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 12 ની જે પરીક્ષાઓ છે તે 1 જુલાઈથી લેવામાં આવશે. જી હા, 1 જુલાઈથી ધોરણ 12 ની પરીક્ષાઓ લેવામાં આવશે. અલગ અલગ ડિપાર્ટમેન્ટ એટલે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ છે એમાં ભાગ 1 ની MCQ એટલે કે મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન ઓપ્શનલી પરીક્ષા ક્યાંક લેવામાં આવશે, ભાગ 1 ની આ રીતે લેવામાં આવશે. બીજી વસ્તુ એ છે કે માનો કે કોઈ વ્યક્તિને કોરોના થયો છે, કોઈ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો એ કદાચ પરીક્ષા ના આપી શકે, તો એના માટે પણ સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. એ કેવું? એ એવું કે જે વિદ્યાર્થી પરીક્ષા ના આપી શકે એના 25 દિવસ બાદ ફરીથી એક એક્ઝામનું આયોજન ગુજરાત બોર્ડ એટલે કે ગુજરાત સેકન્ડરી હાયર એજ્યુકેશન બોર્ડ દ્વારા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે. કેવા કેવા નિર્ણયો કરવામાં આવ્યા છે, આ નિર્ણયથી વિદ્યાર્થીઓને શું ફાયદો થશે, વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે, વિદ્યાર્થીઓનું શું મંતવ્ય છે. બીજી વસ્તુ, ઓફલાઈન પરીક્ષા અને ઓનલાઈન પરીક્ષા એટલે કે ફિઝિકલી પરીક્ષા અને ઓનલાઈન પરીક્ષામાં તફાવત શું, જો એ લીધી હોત તો શું થાત અને ના લીધી હોત તો શું થાત, એની ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે સ્ટાર ન્યૂઝના અમારા સહયોગી અનિરુદ્ધ ઠાકોર જોડાયા છે. અનિરુદ્ધ, આપનું સ્ટાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આભાર. અનિરુદ્ધ, બ્રેકિંગ ન્યૂઝમાં કીધું કે ધોરણ 12 ની આખરે પરીક્ષા હવે લેવાશે, કારણ કે માસ પ્રમોશન 10મા વાળાને તો આપી દીધું. કેમ? કારણ કે એ માસ 12મા આપવું એટલા માટે જરૂર, કારણ કે 12મા તો અપાય નહીં, કારણ કે ઉચ્ચ સ્તરીય પરીક્ષા કહેવાય, કારણ કે 12 બોર્ડ એક પગથિયું તો નથી પણ બીજો સેકન્ડ સ્ટેપ છે. હવે આજે ધોરણ 12 ની પરીક્ષા 1 જુલાઈથી લેવામાં આવશે. 683,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે. અલગ અલગ સ્ટેપ નક્કી કર્યા છે ગુજરાત સરકારે. બહુ નિર્ણય તો વિદ્યાર્થીઓ ક્યાંક આવકારી રહ્યા છે. તમે આ નિર્ણયને કેવી રીતે જુઓ છો? એક વિદ્યાર્થી તરીકે જ આપ શું કહેશો? બિલકુલ વિવેકભાઈ, આપણે પરીક્ષા બાબતે જો નિર્ણયની વાત કરીએ તો કેન્દ્ર સરકારે 2 દિવસ પહેલા જ એક મોટી બેઠક યોજી હતી તમામ રાજ્ય સરકારો જોડે કે 12મા ની પરીક્ષા લેવી કે નહીં. તે મીટિંગમાં, તે બેઠકમાં દિલ્હી સિવાય તમામ રાજ્યો રાજી થયા હતા 12મા ની પરીક્ષા લેવા માટે. બિલકુલ. અને પછી કેન્દ્ર સરકારે તમામ રાજ્યો ઉપર છોડી દીધું હતું કે તમે તમારી રીતે નિર્ણય કરી શકો છો, કરી શકો છો. અને ગુજરાત સરકારે અત્યારે નિર્ણય આપ્યો કે 12મા ની પરીક્ષા તો લેવાશે અને એક પરીક્ષાઓ ઓફલાઈન લેવાશે અને તે 1 જુલાઈથી લેવામાં આવશે. હા, આ પરીક્ષાઓ 1 જુલાઈથી લેવામાં આવશે. પહેલા પણ એવી ક્યાંક ચર્ચાઓ હતી કે પરીક્ષા ઓનલાઈન કરીએ તો સરળતા રહે, પરંતુ ઓનલાઈન અને ઓફલાઈન આમાં ફરક શું પડે? માનો કે કદાચ ઓનલાઈન પરીક્ષા લીધી હોત તો શું અસરો પડત? ઓનલાઈન પરીક્ષા જો લીધી હોત તો સૌથી મોટી અસર એ છે કે જે અંતરિયાળ વિસ્તાર છે, જે ડાંગ જેવા છે, ત્યાં નેટવર્કનો ઇશ્યુ થાય, પ્લસ અમુક જે ગરીબ વિદ્યાર્થીઓ જે આર્થિક રીતે સમર્થ નથી એ લોકો પાસે પૂરા ટેકનિકલ સાધનો પણ નથી પરીક્ષા આપવા માટે. તો સરકાર અને વિદ્યાર્થીઓ બંનેને ઓનલાઈન પરીક્ષા જો લીધી હોત તો ક્યાંય ને ક્યાંય મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો. 683,000 વિદ્યાર્થીઓ ગુજરાત GSHEB ગુજરાત સેકન્ડરી હાયર એજ્યુકેશન બોર્ડ તરફથી જ્યારે લેવામાં આવશે ત્યારે કયા પ્રકારના નિયમો ખાસ ગુજરાત સરકારે નક્કી કર્યા છે, કયા સ્ટેપ પ્રમાણે આ એક્ઝામ લેવામાં આવશે? બિલકુલ. જો ગુજરાત સરકારે બેઠકમાં નિર્ણય કર્યો છે કે આપણે ધોરણ 12 ના 3 અલગ અલગ ફેઝિસ હોય છે, કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ. તો સાયન્સ ની વાત કરીએ તો સાયન્સ માં જે બહુવલ્કી MCQ છે, મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન, એ રીતે 100-100 માર્ક ની પરીક્ષા લેવામાં આવશે સામાન્ય પ્રવાહની. કોમર્સ ની વાત કરીએ તો કોમર્સ માં એ લોકો ટૂંકા પ્રશ્ન, ટૂંકી પ્રશ્નો તરીકે વર્ણનાત્મક કેક લેશે, ટૂંકમાં કેવો મળે પ્રશ્ન તરીકે પરીક્ષા લેશે, અને આર્ટ્સ માં પણ કોમર્સ જેવું જ રહેશે. બિલકુલ. હા, એટલે આવા અલગ અલગ નિર્ણયો કર્યા છે. બીજી વસ્તુ એ છે અનિરુદ્ધ, મેં અગાઉ ઇન્ટ્રોડક્શનમાં જ કીધું હતું કે જે વ્યક્તિને, માનો કે ધોરણ 12 ની પરીક્ષા આપવા કોઈ વ્યક્તિ જાય છે, એ વ્યક્તિના ઘરમાં કોઈનો કોરોના થયો હોય, માનો કે જે વ્યક્તિ 12મા ની પરીક્ષા આપવા જવાનો છે એ પોતે કોરોના પોઝિટિવ હોય, આવા તો
ઘણા અસંખ્ય વિદ્યાર્થીઓ 6,83,000 માંથી માનો કે 20,000 જેવા એવા વિદ્યાર્થીઓ હોય એને કદાચ કોરોના થયો હોય, એ વિદ્યાર્થી જ્યારે પરીક્ષા ના આપી શકે તો એના માટે કેવા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે? બિલકુલ, ગુજરાત બોર્ડ અને એજ્યુકેશન સિસ્ટમે એક SOP બહાર પાડી છે કે પરીક્ષાઓ માટે પરીક્ષાઓ જ્યારે વિદ્યાર્થીઓ આપવા જશે ત્યારે પૂરેપૂરું SOP નું પાલન કરાશે, સંપૂર્ણપણે સેનિટાઈઝર અને એક વર્ગખંડમાં આશરે 20 જેટલા જ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે, એ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે. અને જો તમે કહો છો કે કોવિડ ના કોઈ કેરિંગ હોય, કોઈને કોવિડ આવી ગયો અચાનક, તો એ લોકો એ વિદ્યાર્થીઓ 25 દિવસ બાદ ફરીથી એ પરીક્ષા આપી શકશે. તો આ પ્રકારનું આયોજન અત્યારે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. ધોરણ 10 ને આખરે પ્રમોશન મળી ગયું ત્યારે સોશિયલ મીડિયામાં એવા કોમેન્ટો, અત્યારે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર ઉપર આવા કે ટ્વિટર વોર પણ હમણાં ચાલ્યું, લોકો એવું કીધું કે ધોરણ 10 ને પ્રમોશન આપ્યું તો ધોરણ 12 ને કેમ નહીં, આવી પણ ક્યાંક ચર્ચાઓ ચાલતી હતી. અને 12માના જે વિદ્યાર્થીઓ હતા એવું માનતા હતા કે હવે 10મા વાળાને તો આપી દીધું, કદાચ અમને પણ આપી દે, તો આવા ક્યાંક પ્રશ્નો હતા, એને આ પ્રશ્નોને કેવી રીતે જોઈ રહ્યા છો આપ? બિલકુલ, એક વિદ્યાર્થી તરીકે હું જોઉં તો 10મું અને 12મું એ બંને એક મહત્વના પાયા ગણાય છે વિદ્યાર્થી જીવનમાં. તો જો 10માને પણ પ્રમોશન મળ્યું તો મારા હિસાબથી તો એ પણ મારા પ્રસ્પેક્ટિવથી તો એ અયોગ્ય નિર્ણય હતો. જો ઓનલાઈન પરીક્ષા MCQ કંઈક કરીને 10માની પરીક્ષાઓ લીધી હોત, કેમ કે 10માને પ્રમોશન આપ્યું તો અત્યારે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કે એડમિશન લેવામાં, કે કઈ ફિલ્ડમાં એડમિશન લેવું, ડિપ્લોમામાં જે લોકો ડિપ્લોમા લેવાના છે એ લોકોને કેવી રીતે એડમિશન આપવું. તો વિદ્યાર્થી અને સરકારી સંસ્થાઓ આ લોકોને આ પણ ફેસલો કરવો, આ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો 12માવાળાને પણ એમ હતું કે અમને પણ પ્રમોશન મળશે, પણ સરકારે એવું કીધું કે ના, 12માની પરીક્ષા તો લેવાશે. જ્યારે CM રૂપાણીએ 10માના પ્રમોશનની વાત કરી હતી, જાહેરાત કરી હતી, ત્યારે એના 2 દિવસ પછી એ નિર્ણય કર્યો હતો એમને કે 12માની પરીક્ષાઓ તો લેવાશે જ. શિક્ષણ મંત્રી એજ્યુકેશન મિનિસ્ટર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જ્યારે આ બેઠક હમણાં યોજી, થોડી 1.5 કલાકની આસપાસમાં એક બેઠક યોજી હતી, એમાં અલગ અલગ જે SOPની આપણે વાત કરી કે SOPનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે, જેમ કે માસ્ક છે, સેનિટાઈઝર છે, સોશિયલ ડિસ્ટન્સ, આપણે કીધું કે એક વર્ગખંડમાં 20થી વધુ વ્યક્તિ નહીં બેસી શકે, 20 જણા બેસશે, કારણ કે વધુ બેસો તો ક્યાંક સંક્રમણ ફેલાવવાની ભીતિ સેવાશે. પરંતુ જ્યારે હવે આ પરીક્ષાનો નિર્ણય જ્યારે લેવામાં આવી જ રહ્યો છે ત્યારે ક્યાંક વિદ્યાર્થીઓ પણ એવું કહે છે કે અમે આ નિર્ણયને ક્યાંક આવકાર, કારણ કે તમે જુઓ કે વિદ્યાર્થીઓ આખું વર્ષ કોરોનાનો કપરો કાળ હતો ત્યારે પણ વિદ્યાર્થીઓ આખું વર્ષ તન તોડ મહેનત કરી રહ્યા હતા, અને એવામાં કદાચ જો માસ પ્રમોશન આવે તો ક્યાંક આ લોકો મૂંઝવણમાં મુકાઈ જાત. હવે જ્યારે લોકોએ પૂરેપૂરી તૈયારી કરી છે ત્યારે આ પરીક્ષાનું આયોજન થયું છે. 6,83,000 જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે બેસવાના છે, આ વખતનું રિઝલ્ટ, કદાચ પરીક્ષા તો 1 જુલાઈથી લેવાની છે, ગયા વર્ષે તમે જુઓ લગભગ બહુ ઓછું રિઝલ્ટ આવ્યું હતું, 67-68ની આસપાસમાં હતું, આ વર્ષે કેટલો અંદાજ હોઈ શકે 12માના રિઝલ્ટનો? બિલકુલ, 12માના રિઝલ્ટનો અંદાજની વાત કરીએ તો એ અંદાજ થોડો એ આશરો કદાચ વધી શકે, કેમ કે MCQ અને વર્ણનાત્મક ક્વેશ્ચન છે, તો વિદ્યાર્થીઓને સરળ પર રહેશે અને એના હિસાબથી જે રિઝલ્ટની જે ટકાવારી છે એમાં પણ ખાસો વધારો જોવા મળી શકે. બિલકુલ દર્શક મિત્રો, મહત્વની બાબત તો એ કહી શકાય કે જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં આ બેઠક યોજાઈ હતી તેમાં વિભાવરીબેન દવે, જે ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી છે અને સાથે સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ હતા, એમણે આ તમામ નિર્ણયો લીધા છે, સમજી વિચારીને જ નિર્ણય કર્યો છે કે 1 જુલાઈએ પરીક્ષા લેવી કે કેમ, પણ આખરે નિર્ણય આવી ગયો કે 1 જુલાઈથી ધોરણ 12ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 6,83,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, ત્યારે હવે આ પરીક્ષા યોજાય છે તેમાં કયા પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જળવાય છે, કેવા પ્રકારના સ્ટેપ જળવાય છે, વિદ્યાર્થીઓના હિતમાં તો નિર્ણય છે જ, કેવું રિઝલ્ટ આવે છે, કયા પ્રકારનું રિઝલ્ટ આવે છે અને કેટલા સમયમાં આવે છે તે તો હવે આવનારો સમય જ નક્કી કરશે. તો અમારી ખાસ રજૂઆતમાં બસ હતું આટલું જ, ત્યાં સુધી જોતા રહો સ્ટાર ન્યૂઝ 7. નમસ્કાર.